હા પપ્પા, ગુડ મોર્નિંગ. તમે મને બોલાવ્યો? હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તારું કામ હતું મારે? હા બોલો ને. જો બેટા, હું તને છે ને ચોખ્ખે ચોખ્ખી ક્લિયર વાત કહેવા માંગુ છું કે શું થયું. શું એ જ કે આ દામિની બહુ જેવી રીતના ઘરમાં રહી છે ને, એ બરોબર ઠીક નથી લાગતું મને. એટલે કઈ થયું? શું નથી થયું એ મને કહીશ તું? હું સમજી શકું છું કે એ પૈસાવાળાના ઘરેથી આવે છે એટલે એની રહેણી કેણી બધી એના ઘરે જેવી તેવી હોય, એ આપણે કંઈ વાંધો નથી. પણ આપણે લોકો મિડલ ક્લાસ ફેમિલી છીએ તો તું સારી રીતે જાણતો હશે. એવું નહીં, જેવી તેવી એટલે શું થયું? શું પણ આ કેવા ટૂંકા ટૂંકા કપડાં પહેરે છે ઘરમાં, હે કપડાં પહેરીને બહાર જાય છે આવી રીતના રે, એ એના ઘરે શોભતું હશે હું સમજી શકું છું. પણ લગ્ન પછી આપણા ઘરે આવે એટલે આ બધું ફેરફાર થવો જોઈએ એવું હું માનું છું. પપ્પા, તમારી વાત સાચી છે, પણ અત્યારે આ જમાના પ્રમાણે ઓલમોસ્ટ બધાના ઘરે આવું જ છે. બહુ બધા આ જીન્સ અને ટૂંકા કપડાં ને બધું પહેરે જ છે ને. એ બધાના ઘરે ચાલતું હશે, આપણા ઘરે એ નહીં ચાલે. સમજી ગયો તું? અને કાલે તારા મમ્મી કહેતા હતા કે કોઈ છોકરો ઘરે એને મૂકવા આવ્યો હતો. આમ લગ્ન પછી કોઈ છોકરાની પાછળ આવી રીતે બેસીને ઘરે આવવું એ યોગ્ય ન લાગે, અને સોસાયટીમાં બધા લોકો પણ વાતો કરે છે, તારા મમ્મીને બધા કહેતા હતા. એટલે જો ભાઈ, હું તને જે છે ને એ ક્લિયર વાત કરું છું. હું સમજી શકું છું કે તમારા લવ મેરેજ છે એટલે બધી જ વાત તું એની માનતો હોય સ્વાભાવિક છે. પણ એ બધી વાત અમે લોકો પણ માનીએ અને આપણા ઘરમાં આવી રીતે રહીને એ નહીં ચાલે. એટલે મહેરબાની કરીને તું દામિનીને સમજાવી દે ને તો સારું રહેશે. હું કે તારા મમ્મી કહેશું ને એને કદાચ ખરાબ લાગશે ને, એ સારું ન કહેવાય. એટલે પ્લીઝ તું મહેરબાની કરીને દામિનીને સમજાવી દે તો બહુ સારું રહેશે કે એના ઘરમાં એ જેવી રીતે રહેતા હોય બધું ચાલતું હશે, પણ લગ્ન પછી આપણા ઘરમાં આવી રીતે નહીં ચાલે. સમજો તું? ઠીક છે પપ્પા, હું મારી રીતે દામિની સાથે વાત કરી લઈશ. પણ જો કે એ જે રીતે રહી છે એમાં એવી તો કોઈ વાત છે નહીં કે જે આપણા પરિવારને, આપણા ઘરને કે આપણી ઇજ્જતને ઠેસ પહોંચે. જો મારી વાત સાંભળ, કદાચ હું સમજી શકું છું કે 5-15 દિવસ કદાચ આપણા ઘરમાં સેટ થતા લાગે બીજા ઘરેથી આવી છે. હવે અત્યારે તારા લગ્નને 1.5 થી 2 મહિના થવા આવ્યા છે, તો 1.5 મહિનાની અંદર તો થોડી ઘણી તો રહેણી શેણી આપણા ઘરની આવવી જોઈએ કે નહીં? એના ઘરે જેવી રીતે રહેતી હોય એની મને કોઈ ના નથી, પણ આપણા ઘરે આપણા નીતિ નિયમો પ્રમાણે રહેવું પડશે. જો તું ન સમજાવી શકતો હોય ને તો પછી તારી મમ્મી કહેશે અને એને વધારે ખોટું લાગે અને તકલીફ થાય એવું ન થવું જોઈએ. ના, હું મારી રીતે સમજાવી દઈશ. બીજું કઈ? બસ એ જ કહેવાનું હતું. એટલે તું બની શકે એટલું જલ્દી સમજાવી દે અને આપણા ઘરની રહેણી કેણીમાં આવી જાય તો વધારે સારું રહેશે. ઠીક છે, જાઉં છું. હા સારું. હા હા, ના મમ્મી જ્યારે કહેતા હતા ને ત્યારે સાચી વાત હતી કે આ લવ મેરેજ અને એ પણ પૈસાવાળા ઘરની દીકરી, આપણા ઘરમાં સેટ નહીં થાય, આપણા ઘરમાં સેટ નહીં થાય બહુ મોટા પુકારે મને કહેતી હતી. પણ હું એક પણ વાત ન માન્યો એ ટાઈમે, અને આજે એના એક એક શબ્દો સાચા પડે છે. ભગવાન, જલ્દીથી જલ્દી આ હેમ ખેમ બધું સારું થઈ જાય ને તો સારું છે. શું વાત કરો છો? સાચે જ મને પણ આવવાની ઈચ્છા હતી. બે દિવસ પછી ખબર જેવું કઈ ભાન જેવું છે. બસ મોબાઈલ લીધો નથી કે વાત કરી નથી, બીજું કાંઈ આવડતું નથી કાંઈ. બાજુના ઘરમાંથી અવાજ આવે છે, હું તને ફોન કરું. હા ને મમ્મી, વોટ ઇઝ ધીસ? શું છે આ? હું ફોનમાં કોઈ સાથે વાત કરતી હતી, આવીને આવી રીતે રાડો કોણ નાખે? ફોનમાં વાત કરતી હતી. આ તને દેખાય છે રસોડામાં કેટલું કામ પડ્યું છે? હજી તો આજે કામવાળી નથી આવવાની એટલે ઘરના બીજા બધા કામ પડ્યા છે, અને તને તને તારી ફ્રેન્ડ સાથે ફોન કરવાનો ટાઈમ પણ મળી જાય છે. મમ્મી, તમને મારી બધી વાતમાં ઇશ્યુ હોય છે. હું ફોનમાં વાત કરું તો વાંધો, મારી કોઈ ફ્રેન્ડને મળું તો વાંધો, કોઈ સાથે બહાર જાઉં તો વાંધો, આવા કપડાં પહેરું તો વાંધો, તમને મારી કઈ વાતમાં વાંધો નથી?
પણ તે કોઈ વાતમાં સુધારો પણ કર્યો? હા સારી, મને નહીં ફાવે મમ્મીજી, રસોઈ બનાવતા ધીમે ધીમે શીખી જઈશ. અને ગઈકાલે ગઈકાલે તને ઘરે મૂકવા કોણ આવ્યું હતું એ કહેતો. ક્યારે? વાહ, તું એવી નવી બને ને કે જાણે તે કઈ કર્યું જ નથી, અને એટલી બધી ઇનોસન્ટ છે ને કે ન પૂછો વાત. કાલે ક્યારે? કેમ પૂછું છું? કેમ, 10 જણ તને રોજ મૂકવા આવે છે કે તને યાદ નથી રહેતું? હે મમ્મી, કેવું બોલો છો તમે? કેમ સમજ નથી પડતી? કાનમાં બોલું, કાલે સાંજે તને ઘરે કોણ મૂકવા આવ્યું હતું? આપણા ઘરના દરવાજા સુધી તને કોણ ડ્રોપ કરીને ગયું? ઓહો, હિરેન. અબ હિરેન હતો એ? અચ્છા, હિરેન હતો. હિરેન કોણ? અબ કાકા, માસી, કાફો, કોઈનો દીકરો? ના ના, મારો કોલેજ ફ્રેન્ડ છે. મારે થોડું કામ હતું ને, એટલે હું એની સાથે બહાર ગઈ હતી. દેવીને મંગાવ્યું હતું, પણ એ બિચારા ફ્રી ના થઈ શક્યા ને, એટલે મારે હિરેન સાથે જવું પડ્યું. હા હા, રિક્ષાવાળા એ તો હડતાળ પાડી છે. નહીં, આપણે ત્યાં રિક્ષા તો આવતી જ નથી ને, કે કામ માટે ફરજિયાત ગાડી. ઓ સોરી સોરી, ભૂલી ગઈ. હા, મોટા બાપની દીકરી ફોર વ્હીલ સિવાય તો નીચે ઉતરી નથી, એટલે ખબર નહીં પડતી હોય ને કે રિક્ષા પણ આ ગામમાં ચાલે છે. પણ શું ફરક પડે છે? અને રિક્ષામાં હું ઘણીવાર બેઠી છું, મને અભિમાન નથી. હા, અભિમાન નથી ને તને? નથી ને અભિમાન? અચ્છા, તો પછી આવા આલતુ ફાલતુ આવારા તારા મિત્રોને મારા ઘર સુધી શું કામ લાવે છે? હા, આ સોસાયટીના લોકો શું વાત કરશે કે તમારી ઘરની વહુ, જેની તમે બહુ વખાણ કરી રહ્યા છો ને, એ તો કોઈકની ને કોઈકની સાથે બાઇક ઉપર આવે છે, અને ક્યારે જાય છે કઈ ખબર જ નથી. ધણીના હતા પતા નથી, ફ્રેન્ડના હતા પતા નથી. એક મિનિટ. હા, આજુબાજુ વાળા બોલે છે કે તમે બોલો છો, કેશો મને? અરે આજુબાજુ વાળા શું વિચારશે, શું કરશે? હા, એ વિચારીને તમે મારી સાથે આવો બિહેવિયર શું કામ કરો છો? જ્યારે જો ત્યારે બસ એક જ વાત હોય છે કે આમ કે છે, ફલાણો ઢીકડો કે છે, પણ એ બધાનો આપણે શું કામ વિચારીએ છીએ? વિચારવું પડે. અમે છે ને તારી જેમ હાઈ ક્લાસ નહીં ને, મિડલ ક્લાસ, એટલે અમારે વિચારવું પડે કે આજુબાજુ વાળા શું વાત કરશે. અને પહેલી વાત, મારા ઘરના નીતિ નિયમ પ્રમાણે તારાથી રહેવાતું હોય તો આ ઘરમાં રહે, નહીતર ચાલતી પકડ, જા તારા ભાઈના ઘરે. સંભળાતું નથી? સંભળાણું, પણ હવેથી હું ધ્યાન રાખીશ. શું ધ્યાન રાખીશ? કે મારે મારી મર્યાદામાં રહેવું જોઈએ. અચ્છા, મર્યાદામાં રહેવું જોઈએ. આજે છેલ્લી વાર તને વોર્નિંગ આપું છું, હવે પછી જો તે મર્યાદા કે આ બધું ક્રોસ કર્યું ને, તો તારા બાપના ઘરે અહીંયાથી ધક્કો મારીને કાઢતા મને વાર પણ નહીં લાગે, યાદ રાખજે. અને કામ કરો ઘરના. હા ઉમેશભાઈ, હું ક્યાં ના પાડું છું. અરે, અમારી કંપનીએ તમને દર વખતે તમારો માલ પહોંચાડ્યો છે, તો સમયસર માલ તો પહોંચવાનો જ છે ને. એક મિનિટ, તમને કોલ કરું પછી. અરે, વોટ એન સરપ્રાઈઝ, તું અને એ પણ અહીંયા આમ અચાનક? હા હા, લગ્ન થયા પછી તો તું કઈ મળવા ના આવ્યો. મને થયું કે હું જ મળવા આવી જાઉં. અરે, તને તો ખબર જ છે ને કે હું કામમાં કેટલો વ્યસ્ત થઉં છું. મીટિંગ્સ ઉપર મીટિંગ્સ, અને આઉટ ઓફ સિટી જવું પડતું હોય છે, એટલે ના આવી શક્યો. એ બદલ સોરી. બટ તું આમ ઇન્ફોર્મ કર્યા વગર, કોલ કર્યા વગર અચાનક જ આવતી રહી, કે પછી અમસ્થા જ આવી છે? ના, અમસ્થા તો નથી આવી. તારી સાથે વાત કરવા આવી છું. અરે હા હા, મારી બહેનને મારી સાથે વાત કરવી હોય ને તો હું ઓલવેઝ ફ્રી જ હોઉં છું. બોલ, શું વાત કરવી છે? પહેલા આ મારા સાસુનો નેચર અને મારો નેચર એકબીજા સાથે સેટ નથી થતો. આઈ મીન, મારું કોઈ સાથે બોલવું, વાત કરવું, આવવું જવું, મારા જીન્સ પહેરવાથી એમને બધી વાતથી ઇશ્યુ છે. બધી વાતમાં એમને કોઈ ને કોઈ પ્રોબ્લેમ હોય છે. હા, વાત તો મેં તને તારા લગ્ન પહેલા જ કરી હતી કે આપણી રૂઢિ અને એ લોકોની રૂઢિ અલગ છે, આપણે અલગ રીતે રહીએ છીએ.
આપણા શોખ અલગ છે, આપણે ઉઠીએ બેઠીએ કોઈ અલગ અલગ વ્યક્તિઓ સાથે, અને જ્યારે એ વ્યક્તિઓ મિડલ ક્લાસ છે એટલે એમના વિચારો પણ એ રીતે જોવાના ને, ફોરવર્ડ માઇન્ડેડ તો ના જ હોય ને. શોભાઈ, હા પૈસા વાળા હોય કે ગરીબ હોય એનાથી શું ફરક પડે છે? જો એ તો અને સંસ્કાર વગર નહીં કહે છે. અરે એવું તમે શું કામ કર્યું છે જેના કારણે હું એમને સંસ્કાર વગર નહીં લાગુ છું? જો બેન, સાચું કહું ને તો આજના સમયમાં છોકરીઓ શોર્ટ કપડાં પહેરે, જીન્સ પહેરે તો એને સંસ્કાર વગરની કહેવામાં આવે છે. કારણ કે લોકો એના વર્તનથી કે એમના સંસ્કારથી એમને નથી ઓળખતા, પણ એને જજ કરે છે તો એમના કપડાંથી. એ કઈ રીતે રહે છે, કઈ રીતે બોલે છે ને, એના ઉપર એને જજ કરે છે. એટલા જ માટે લગભગ તારા પરિવારને એવું લાગતું હશે કે તું સંસ્કાર વગર નહીં છે. તો પછી ભઈલા, આ તો એવી જ વાત થઈ ને કે તમે કેવા કપડાં પહેરો છો એના ઉપર તમારા સંસ્કારનો આધાર રાખે છે. તો મારી નણંદ પણ સંસ્કાર વગરની થઈ ને, એ પણ જીન્સ પહેરે છે, એ પણ બહાર બધા લોકોને મળવા જાય છે. શું મતલબ કે તારા ઘરમાં તારી નણંદ પણ તારી જેમ જ રહી છે? હા, રહી શકે ને, એને છૂટ આપી છે કેમ કે એ દીકરી છે અને હું વહુ છું, એટલે એમના મોઢા ઉપર એક જ વાત હોય છે કે તું આ ઘરની વહુ છે, તું આ વસ્તુ કરે ને એ નહીં ચાલે. જો તું આવીને એકવાર મારા સાસુ સાથે વાત કરી જાને, કારણ કે હું અને દેવેન અમે બંને એકબીજાથી નોખા થવા નથી માંગતા, અમને બંનેને એકબીજાથી કોઈ વાંધો નથી. હા મારી બેન, તું ચિંતા ના કર, અને આમ પણ આવા વિચારો ના કરવા જોઈએ. શું કામ અલગ થવું જોઈએ? જો તું અને દેવેન એકબીજાને સમજી શકતા હોય, એકબીજાને સાથે રહી શકતા હોય અને બંનેને એકબીજાનો સાથ ગમતો હોય તો હંમેશા સાથે જ રહેવું જોઈએ. અને હું તો માનું છું કે જે એકતા પરિવારમાં છે ને એમ નોખા રહેવામાં તો નથી, તું ચિંતા નહીં કર. ત્યાં સુધી હું સમજી શકું છું ને ત્યાં સુધી આ તારા સાસુ સસરા અને તારા ફેમિલીનો માઇન્ડ થોડું નેરો માઇન્ડેડ હોય ને એવું લાગે છે, એટલે તું ચિંતા ના કર, હું આવીશ તારા ઘરે, તારી સાસુ સાથે વાત કરવાની કોશિશ કરીશ, પછી વિચારીએ છીએ કે આગળ શું કરવું અને શું. ઓકે, તારું હવે આવ્યું છે તો આરામ કરજો, પછી જજો.